नमस्कार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो मित्रों, आज ना महत्वना ने ताजा समाचारों विषे बात करिए, परंतु ते पहला वीडियो ने एक लाइक करीने चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं, जेथी करीने आ प्रकार की माहिती सौथी पहला तमारा सुधी पहुंची जाए। तो मित्रों, प्रथम महत्वना समाचार विषे बात करिए तो देश में तथा विदेशों में रू बजार तथा उद्योग क्षेत्र ताजेतर में समीकरणों पलटाता जोवा मळ्या छे। देश में नवा वर्ष नो आरंभ थई रह्यो छे त्यारे घर आंगणे ऋण नवा पाक नो अंदाज नीचो मुकाता सूरत यार्ड तथा कापड बजार ना खिलाड़ियों में आ प्रश्ने अजंपो वध्यो छे। भारत में वर्ष 2023-24 नी नवी रू मौसम कॉटन क्रॉप 2023-24 ताजेतर में शुरू थी गई है तथा नवी मौसम में ऋणो पाक घटी 316 लाख गांसडी अंदर उतरी 295 लाख गांसडी थवानो तथा आवो पाक घटी 15 वर्ष ना तले उतरी जवानो अंदाज वहेतो तथा बजार में व्यापक चर्चा शुरू थी गई है। देश में ऑक्टोबर ना आरंभ साथ ज ऋणी नवी मौसम शुरू थी गई है तथा 2023-24 आ नवी मौसम में घर आंगणे ऋणो पाक घटी 295 लाख 10 हजार गांसडी आवशे तेवो प्राथमिक अंदाज कॉटन एसोसिएशन ऑफ इंडियाए ताजेतर में बहार पड्यो छे। देश में 2022-23 नी पाछली मौसम में ऋणो पाक 318 લાખ 80 હજાર ગાંસડી આવ્યો હતો, તેની સામે હવે આ વર્ષે નવી મોસમમાં આવો પાક આશરે 7-8% ઓછો આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે। 2008-09 રૂ મોસમમાં દેશનો ઋણો પાક ઋણોનપત્ર ઘટ્યા પછી આ વર્ષે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તૂટવાની ભીતિ બજારના જાણકારો નવા વર્ષના આરંભે બતાવી રહ્યા છે। મોનસૂન પર અલનીનોની અસરના કારણે તથા કપાસના વાવેતરના વિસ્તારમાં ઘટાડાને પગલે નવા વર્ષમાં રૂ ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે એવી ગણતરી તજજ્ઞો બતાવી રહ્યા છે। દેશમાં કપાસનું વાવેતર પાછલી 2022-23 ની મોસમ માં આશરે 130-131 લાખ હેક્ટર માં થયું હતું, તે વાવેતર આ વર્ષે ઘટીને આશરે 123-124 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થયાના વાવડ મળ્યા છે। દરમિયાન હેક્ટર દીઠ પેદાશ નવી મોસમ માં આશરે 2.30 લાખ થી 2.38 લાખ ઘાસડી આસપાસ થવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે। એક ઘાસડી માં 170 કિલો રૂ આવે છે। દરમિયાન વૈશ્વિક સ્તરે કોટન નું ગ્લોબલ કુલ ઉત્પાદન આશરે 50 લાખ ઘાસડી ઘટવાનો અંદાજ દરિયા પારથી વહેતો થયો છે। વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારત ઉપરાંત ચીન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ઋણ નો પાક ઓછો થવાની ભીતિ જણાઈ રહી છે। ઋણા વૈશ્વિક ઉત્પાદનમાં નવા વર્ષમાં આશરે 4-5% પેશાડ થવાની શક્યતા છે તથા કુલ ઉત્પાદન જે પાછલી મોસમમાં 1177 લાખ ઘાસડી થયું હતું તે અંદાજ આ વર્ષે નવી મોસમમાં ઘટીને 1121 લાખ ઘાસડી આસપાસ થવાની શક્યતા છે। તો મિત્રો, આવી રીતે આ વર્ષે ઋણી નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તેની સાથે જ ઋણી બજારમાં ઋણો ઘટાડો જોવા મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં જ મહારાષ્ટ્રના સોલાપુરમાં ક્લાઉડ સીડિંગ કરીને કૃત્રિમ વરસાદ વરસાવ્યો હતો। ક્લાઉડ સીડિંગના કારણે સોલાપુર જિલ્લામાં સિઝન આશરે સરેરાશ કરતા 18% વધારે વરસાદ થયો હતો। પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજીના ડેટા પ્રમાણે સોલાપુર જિલ્લાના 100 સરસ કિલોમીટર વિસ્તારમાં હાઇગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગના કારણે વરસાદનું પ્રમાણ વધ્યું છે। ભારતમાં ક્લાઉડ સીડિંગનું પ્રમાણ ઓછું છે, પરંતુ યુએઈ સહિતના આરબ દેશોમાં નિયમિત રીતે કૃત્રિમ વરસાદ કરાય છે, કારણ કે ત્યાં કુદરતી રીતે ઓછો વરસાદ પડે છે। ચીન, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ફ્રાન્સ વગેરે દેશોમાં પણ કૃત્રિમ વરસાદ સામાન્ય છે। ભારતમાં વર્ષો પહેલા કૃત્રિમ વરસાદના પ્રયોગો શરૂ થયેલા, પરંતુ તેને સફળતા નહોતી મળતી। કાનપુરની IIT એ 100 વર્ષ પહેલા નવી ટેકનોલોજીથી પ્રયોગો શરૂ કર્યા પછી તેને સફળતા મળી છે। તો મિત્રો, આવી રીતે મહારાષ્ટ્રના સોલાપુરમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ સફળ કર્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવો વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી ભાદરવા જેવો આકરો તાપ અનુભવાય છે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળ્યો છે। જો કે આગામી 22-23 નવેમ્બર સુધીમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી હતું, આવતા થોડા દિવસો સુધીમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ગત રાત્રિએ 18.4 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં મોડી રાતથી વહેલી સવારના સમયગાળામાં ઠંડીનું પ્રભુત્વ વધારે જોવા મળ્યું હતું। ઠંડીની અસર વધતા 24 કલાકમાં જ રાત્રિનું તાપમાન 0.5 ડિગ્રી નીચે સરકીને 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું। તો મિત્રો, આવી રીતે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હળવા વરસાદની સંભાવનાની સાથે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મને ખતમ કરવા અંગેના બયાન બાબતે મદ્રાસ હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી છે। કોર્ટે આ કેસમાં એક્શન ન લેવા અંગે પોલીસને ઠપકો આપ્યો હતો। કોર્ટે કહ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રી MK Stalinના પુત્ર 2 ઓક્ટોબરે સ્ટેજ ઉપર હાજર રહેલા શેખર બાબુ પર પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી તે ડ્યુટીમાં લાપરવાહી છે। મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસે જણાવ્યું છે કે કોર્ટનું માનવું છે કે સત્તામાં બેઠેલા લોકોને અનુભૂતિ થવી જોઈએ કે તેમના ભાષણોથી કયો સંદેશ જઈ રહ્યો છે, તેમણે તે દિશામાં સજાગ અને જવાબદાર રહેવું જોઈએ। એવા લોકોએ એવા પ્રકારની વાતોથી બચીને રહેવું જોઈએ જેમાં વિચારધારા, જાતિ અને ધર્મના નામે ભાગલાનો મેસેજ હતો હોય છે। તેના બદલે સત્તાધારી લોકોએ નશીલા પેશ પદાર્થો અને ડ્રગ્સને ખતમ કરવાની વાત કરવી જોઈએ, ભ્રષ્ટાચાર, અભડશેક અને સામાજિક બદીઓને દૂર કરવાનો સંદેશ આપવો જોઈએ। દરમિયાન સંમેલન યોજવા અને તેમાં દ્રવિડ સભ્યતાને ખતમ કરવાનું બયાન જારી કરવાની મંજૂરી માગતી એક અરજી હાઈકોર્ટે
ફગાવી હતી। તો મિત્રો આવી રીતે ઉદયનિધિ સામે પગલા કેમ નહીં લેવાયા, સનાતન બયાન મામલે મદ્રાસ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકામાં આગામી વર્ષે પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી યોજવાની છે। તમામ ઉમેદવાર પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે। આ દરમિયાન ન્યુયોર્ક ટાઈમ્સ અને સિયેના કોલેજના એક નવો સર્વે સામે આવ્યો છે। આ સર્વે થી જાણકારી મળે છે કે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 5 મુખ્ય રાજ્યોમાં પ્રેસિડેન્ટ જો બાઇડન થી આગળ ચાલી રહ્યા છે। જોકે એક રાજ્યનું એવું પણ છે કે જ્યાં બાઇડન ને ટ્રમ્પ પાછળ છોડી દીધા છે। વિસ્કોન્સિસ માં બાઇડન ટ્રમ્પ ને પાછળ રાખી દીધા છે। આ રાજ્યમાં પ્રેસિડેન્ટ જો બાઇડન ને 47% લોકોનું સમર્થન છે, જ્યારે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ને 45% લોકોનું સમર્થન છે। જોકે બાઇડન ના પ્રચાર અભિયાનના પ્રવક્તા કેબિન મુનોજ નું માનવું છે કે હાલમાં કરવામાં આવેલી આગાહી આગામી વર્ષ સુધી બદલાઈ જશે। મુખ્ય 5 રાજ્યોમાં બાઇડન ને 30 વર્ષથી નીચી વયના મતદાતા તરફથી ફક્ત 1% સમર્થન મળ્યું છે। તો મિત્રો આવી રીતે અમેરિકામાં ફરી ટ્રમ્પ ની બોલબાલા, 5 મુખ્ય રાજ્યોમાં બાઇડન થી આગળ નીકળ્યા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં વળાકો વાળા રસ્તાની સરખામણીમાં સીધા રસ્તા ઉપર માર્ગ અકસ્માતો વધુ થાય છે। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ 2022 ના નવા વર્ષમાં દેશમાં થયેલા કુલ અકસ્માતોની સંખ્યામાં 67% અકસ્માતો સીધા રસ્તા ઉપર થયા હતા। ગયા વર્ષે દેશમાં માર્ગ અકસ્માતમાં કુલ 4,61,312 બનાવ બન્યા, જેમાંથી 3,09,247 અકસ્માતો સીધા રસ્તા ઉપર થયા હતા। સીધા રસ્તા ઉપર થયેલા આ અકસ્માતોમાં કુલ 1,11,815 લોકોના મોત થયા હતા, જ્યારે 2,97,694 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા 2022 ના રિપોર્ટ અનુસાર વર્ષે 2022 ના અરસા દરમિયાન વાકોવાળા, ખાડાવાળા કે લપસણા રસ્તા ઉપર થયેલા અકસ્માતોનું પ્રમાણ વર્ષે દરમિયાન થયેલા કુલ અકસ્માતોના માત્ર 13.8% હતું। આ રિપોર્ટના ડેટાથી એમ પણ જાણવા મળ્યું હતું કે 47.7% અકસ્માતો અને 55.1% મોત ખુલ્લા વિસ્તારોમાં, મતલબ કે જ્યાં નજીકમાં કોઈ માનવીય પ્રવૃત્તિઓ ન હોય તેવા વિસ્તારોમાં થયા હતા। તો મિત્રો આવી રીતે વર્ષે 2022 માં દેશમાં 67% માર્ગ અકસ્માતો સીધા રસ્તા ઉપર થયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 31મો દિવસ છે। ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેના ભૂમિદળે વિતેલા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં હમાસના 450 ઠેકાણાને નિશાના બનાવ્યા હતા અને હમાસને એક સૈન્ય છાવણીનો કબજો કર્યો હતો। ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે ગાઝાને સમગ્ર ઘેરાબંધી કરીને ઉત્તરી ગાઝા અને દક્ષિણ ગાઝા એમ 2 ટુકડામાં વહેંચી દેવામાં આવ્યા છે। ભૂમિદળના જવાનો સમુદ્ર કાંઠા સુધી પહોંચી ચૂક્યા છે। જમીનની ઉપર અને જમીનની અંદર ભૂમાર્ગમાં આવેલા હમાસના માળખાકીય ઢાંચા ઉપર મોટા પાયે હુમલા કર્યા છે। ઇઝરાયલના સેનાના જનરલ એલટીજી હર્ઝી હલેવીએ કહ્યું હતું કે ઇઝરાયલી સેના ઉત્તર ગાઝા ઉપર હુમલો કરવા શાબ્દી થઈ ચૂકી છે। આ પહેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ જાહેરાત કરી ચૂક્યા છે કે હમાસ તેણે બંધક બનાવેલા ઇઝરાયલના નાગરિકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થાય। અમેરિકા ખાતેના ઇઝરાયલના રાજદૂત માઇકલ હર્ઝોગે કહ્યું હતું કે ગાઝા પટ્ટી તે આતંકવાદીઓથી સલકાતો વિશ્વનો સૌથી મોટો પ્રદેશ છે। પ્રદેશમાં હજારો આતંકવાદીઓ, રોકેટ સહિતના શસ્ત્રના ભંડારો અને 500 કિમી જેટલી ભૂગર્ભ સુરંગો આવેલી છે। ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગાઝામાં 1 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ 9,700 પેલેસ્ટાઈન નિવાસીઓનો ભોગ લઈ ચૂક્યું છે, તેમાં 4,000 બાળકો અને સગીરાનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો આવી રીતે 1 મહિનાથી વધારે સમયગાળામાં ચાલી રહેલું આ યુદ્ધ 4,000 બાળકો સહિત 9,700 પેલેસ્ટીનનો ભોગ લઈ ચૂક્યું છે। તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના મહત્વપૂર્ણ સમાચારો।